નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સેન્ટર ફોર સનાતન રિસર્ચની બે દિવસીય બેઠક કાશીમાં સંપન્ન. સેન્ટર ફોર સનાતન રિસર્ચના કોષાધ્યક્ષ તરીકે ગુજરાતના ઇલેવાન ઠાકરની પસંદગી. દેશમાં સનાતન યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો. કાશીના સેન્ટર ફોર સનાતન રિસર્ચની કાર્યકારી સમિતિની જાહેરાત. સેન્ટરના મુખ્ય ટ્રસ્ટી રમણ ત્રિપાઠી દ્વારા કરવામાં આવી હતી, જેમાં સ્વનાથ પરિષદના અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સચિવ પ્રકાશ હડતાલકરને સંરક્ષણ, રાજસ્થાનના લક્ષ્મીનારાયણ શર્માને મહામંત્રી, ગુજરાતના ઇલેવાન ઠાકરને કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી આપવામાં આવી. સાથે સાથે ગ્વાલિયરના આરસી ગુપ્તા અને પશ્ચિમ બંગાળના પંડિત રમાકાંત પાંડેને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. આ સાથે ઉજ્જૈનના કૈલાશ નારાયણ વ્યાસ અને કાશી પ્રાંતના શ્રીમતી ગુંજન નંદાને સેન્ટરના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યકારી સમિતિમાં વધુ 3 લોકોને સમિતિના સભ્ય તરીકે લેવામાં આવ્યા હતા, જેમાં મિઝોરમના વરિષ્ઠ એસપીસી, નવી દિલ્હીના કૌશલ અગ્રવાલ અને ગુજરાતના કપિલ ઠાકોરને લેવામાં આવ્યા છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. हेलो, आज सेक्टर फॉर सनातन रिसर्च नारायण शर्मा जी ने मुझे राष्ट्रीय कोषाध्यक्ष और कार्यकारिणी में लोगों को प्रोत्साहन दिया जाए. बनारस काशी में सेंटर फॉर सनातन હેલો, આજ સેક્ટર ફોર સનાતન રિસર્ચ કાશી મેં આદરણીય શ્રી રમણજી ત્રિપાઠી જી ઓર આદરણીય શ્રી લક્ષ્મીનારાયણ શર્માજી ને મુજે રાષ્ટ્રીય કોષાધ્યક્ષ મેં વિધિવત સેન્ટર ફોર સનાતન કી કારણી કી કાર્યકારિણી મેં લોકો કોઈ વિરોધ દિયા જાય તો દિખાય તો આજ વો દિન આગયા હૈ લોકો કા રોલ ઘોષિત હો ગયા હૈ તબ ભી દે દિયે ગયે હૈ ઓર એક કમિટી બન ગઈ હૈ.